કે ગુજરાત બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકના યજમાન બનવાનું એ ઈચ્છી રહ્યું છે માનો કે આપણને મળ્યું સમજો શું ગુજરાતનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આપણે એવું કહીએ છીએ કે ઓલિમ્પિક્સ પહેલાં એશિયન ગેમ્સ કે આપણે ત્યાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ જાય આપણા ગુજરાતમાં એટલે એ અમદાવાદમાં થતું હશે ગાંધીનગરમાં થતું હશે રાજકોટમાં થતું હશે રાધર સુરતની આજુબાજુ ક્યાંક થતું હશે તો એની માટેની આપણી તૈયારી અત્યારે કેવી છે કારણ કે એક સાવ મરી ગયેલો સબ્જેક્ટ જેમાં લોકોને લાગે કે એ તો માત્ર યુવાનો માટે છે અથવા તો જે લોકોને પોલીસમાં જવું છે એ જ લોકો સ્પોર્ટ્સની દિશામાં જાય અથવા તો જેની પાસે ખૂબ પૈસા છે એના દીકરાને ટેનિસ કે ક્રિકેટ માટે એ મા બાપ મહેનત કરે પણ આપણા ગુજરાતમાં ધીમે ધીમે એ વિષય સજીવન થયો છે હું એવું માનું છું કે સ્પોર્ટ્સની વાત આવે મેં શરૂઆતમાં પણ કીધું કે કોઈ ચહેરો નહોતો આજે તમે ઘણા બધા પ્રયત્નો કરો છો હું જોઉં છું અઠવાડિયામાં એકાદ બે ઇવેન્ટ્સ પર તમે એના વિશે બોલતા હોવ છો તો એવું કહે છે કે આપણું સ્પોર્ટિંગ નેશન બની રહ્યું છે આપણે રમત ગમતનો દેશ બની રહ્યા છીએ તો એમાં ગુજરાત ક્યાં છે આપણે અત્યારે ક્યાં ઉભા છીએ એ દિશામાં હેમંતભાઈ આપ ખૂબ સારી રીતે જાણતા હશો કે મારા ગુજરાતના યુવાનો જ્યારે નેશનલ અને બીજી રમતોમાં ભાગ લેવા વિવિધ સ્થળોએ જ્યારે જતા હતા ત્યારે ગુજરાતી યુવાનોને કઈ રીતે બોલાવવામાં આવતા હતા કોઈક મારા ગુજરાતીઓને ફાફડા જલેબી કહેતા હતા કોઈક ખમણ ઢોકળા કહીને બોલાવતા હતા એક ખમન ઢોકળા ને ફાફડા જલેબી આજે દેશના અનેક રમતોમાં ડંકો વગાડી રહ્યા છે છોટા ઉદેપુર દાહોદ ડાંગ સુરત અમદાવાદ રાજકોટ અંબાજી મહેસાણા આ તમે જિલ્લાઓના નાના નાના ગામોમાંથી જે ખેલાડીઓ બહાર આવ્યા છે તમે કલ્પના ના કરી શકો ખેલ મહાકુંભે કેટલો મોટો બદલાવ આપણા રાજ્યની અંદર લાવ્યો છે તે સમજવું ખૂબ જરૂરી છે આ વર્ષે પાસઠ લાખ યુવાનો ખેલ મહાકુંભમાં ભાગ લેવાના છે અને તમે વિચારો બે હજાર દસમાં માં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર દસમાં માં રમતગમત ઉત્સવ એટલે કે ખેલ મહાકુંભ ગુજરાતમાં લોન્ચ કર્યું ગુજરાતના અઢાર હજાર ગામડાઓમાં જે શક્તિ હતી ને એને પ્લેટફોર્મ પૂરવાના કર્યું અને એ પ્લેટફોર્મ થકી ગુજરાતના હજારો યુવાનોને સ્પોર્ટિંગ સેક્ટર પર ચમકવાનો એક અવસર પ્રાપ્ત થયો ગુજરાતમાં ધીરે ધીરે સ્પોર્ટ્સ ડેવલપ થયું અને આજે તે સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિચારણા કરેલી હતી અને મુખ્યમંત્રી તરીકે એમને જે સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં ડેવલપ કર્યું તેના કારણે ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય બની શક્યું જેને માત્ર નેવ દિવસમાં નેશનલ ગેમ્સની એક મક્કમતાથી નિર્ણય લીધો કે નેશનલ ગેમ્સ આપણે ગુજરાતમાં હોસ્ટ કરશો અને નેવ દિવસમાં આપણે દેશમાં ના ભૂતોના ભવિષ્ય ભૂતકાળમાં ક્યારેય નેશનલ ગેમ્સનું જે આયોજન ના થયું હોય એ પ્રકારનું નેશનલ ગેમ્સનું આયોજન કરી શક્યા તેનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો ભૂતકાળમાં ભવિષ્યના જે સપના દેખાયેલા એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરેલું ત્યારે આપણે નેવ દિવસની અંદર નેશનલ ગેમ્સનું આયોજન કરી શક્યા આપણે અનેક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ બી આવનારા દિવસોમાં ગુજરાતના વિવિધ શહેર જિલ્લાઓમાં આપણે લોકો કન્ડક્ટ કરવાના છે દેશમાં સર્વપ્રથમવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ સમિટ આપણે ગુજરાતની અંદર આયોજન કરી તેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા રાજ્ય સરકારે પચીસ પચીસ લાખ રૂપિયા સ્પોર્ટ્સ આઈડિયા એટલે કે સ્ટાર્ટઅપ જે હોય છે એની અંદર આપણે પચીસ પચીસ લાખ રૂપિયાના ના ઇનામ રાજ્ય સરકારે આપ્યું કાલે આપણે યોગાના દ્રશ્ય જોયા આપણું રાજ્ય એ અલગ પ્રકારનો રાજ્ય છે સાહેબ દુનિયા ત્રેવીસ બે હાજર ત્રેવીસ ની એકત્રીસમી તારીખ મોડી રાત સુધી બનાવી આપણું રાજ્ય એ બી એન્જોય કર્યું અને પહેલી તારીખની સવાર સૂર્યની પહેલી કિરણો જોડે સૂર્ય નમસ્કાર જોડે આપણે બે હજાર ચોવીસ નું સ્વાગત કર્યું એટલે આપણે બધા કંઈક અલગ વિચારો જોડે આગળ વધવાના લોકો છે ગુજરાતે વિચાર્યું છે તો કરી જ શકશે ઓલિમ્પિક માટે જે કોઈ વ્યવસ્થાઓ જોઈએ આપણે ઓલિમ્પિક માટે જે કોઈ વ્યવસ્થાઓ જોઈએ એવી વ્યવસ્થાઓ ગુજરાતના નાગરિકો માટે ઉભી કરવા માટેનું દિશામાં આગળ વધી ગયા છે હવે એ વ્યવસ્થાઓ એ વ્યવસ્થાઓ શું કરી શકે તો એ વ્યવસ્થાઓ બે હાજર છત્રીસ માં આપણે ઓલિમ્પિક બી અપાવી શકીએ એશિયન ગેમ્સ બી અપાવી શકે છે સાથે સાથે બીજી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ બી અપાવી શકે અને સાથે સાથે ગુજરાતના કરોડો યુવાનોને કોઈ બી પ્રકારના નશાઓ તરફ નહીં પરંતુ સ્પોર્ટ્સ તરફ પ્રેરિત કરી શકે તે આપણું સૌથી મોટું અચિવમેન્ટ હશે અને ગુજરાતી તરીકે તમને તો સો ટકા વિશ્વાસ હશે કે ગુજરાતના નાગરિકો જ્યારે કઈ વસ્તુ થામી લે તો એની પાછળ મહેનત કરીએ છીએ આપણે અને મહેનત કરીએ એટલે મને જરૂરથી વિશ્વાસ છે કે આપણે સફળતા પ્રાપ્ત થશે તમે